મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે જે વસ્તુ ઘરના મુખ્ય દ્વાર પર રાખીએ છીએ તે વસ્તુ સાથે જોડાયેલ શુભ કે અશુભ ઘર તરફ આકર્ષિત થાય છે આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર માત્ર એક વસ્તુ રાખશો તો તે ઘરમાંથી ગરીબી અને દરિદ્રતા તો દૂર થશે જ સાથે જ ધન ધાન્યની પણ ખોટ નહીં સર્જાય તો આ વસ્તુ વિશે વિડીયોમાં જણાવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો આર્થિક લાભ માટે ઘરના મુખ્ય દ્વાર પર શું રાખવું મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર ઘણી બધી વસ્તુઓ રાખવાની હોય છે પરંતુ ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીજીના પગલાં રાખવાનું સૌથી શુભ માનવામાં આવે છે લક્ષ્મીજીના પગલાંને માતા લક્ષ્મીના ચરણોનું પ્રતિક માનવામાં આવે છે તેને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી ઘણા લાભો પ્રાપ્ત થાય છે મોટાભાગના લોકો દિવાળીના દિવસે જ ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીજીના પગલાં રાખે છે પરંતુ તમે તેને અન્ય દિવસોમાં પણ લગાવી શકો છો ખાસ કરીને શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના પગલાં મૂકવા ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે શુક્રવાર દેવી લક્ષ્મીજીનો દિવસ છે લક્ષ્મીજીના પગલાંને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી શું ફાયદો થાય છે ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના પગલાંને લગાવવાથી દેવી લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે પૈસા સંબંધિત સમસ્યાઓ જેમ કે ગરીબી વધુ પડતો ખર્ચ દેવું અટકેલા પૈસા વગેરેનો ઉકેલ આવે છે અને દેવી લક્ષ્મીજીનો વાસ થાય છે ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના પગલાં રાખવાથી નકારાત્મક ઊર્જા કર્મ પ્રવેશતી નથી કર્મ માત્ર સુખનું જ આગમન થાય છે અને તેઓ સુખ સમૃદ્ધિનો વાસ રહે છે કર સમૃદ્ધ બને છે કર ધન્ય બને છે નાણાકીય લાભ થવાની સંભાવના છે